आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક ફટાફટ ખબરો સાથે હું છું આપની સાથે દીક્ષિતા શરૂઆત કરીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 12મા દિવસે વધારો પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 39 પૈસાનો વધારો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 37 પૈસાનો વધારો અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલના 87.75 અને ડીઝલના 87.70 રૂપિયા ભાવ થયા ગુજરાતનું બજેટ રજૂ કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે 3 માર્ચે વિધાનસભાના ગુજરાતનું બજેટ રજૂ થશે અગાઉ 2 માર્ચે બજેટ વિધાનસભામાં રજૂ થવાનું હતું પરંતુ 2 માર્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ હોવાથી બજેટની તારીખ બદલવામાં આવી ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે થશે મતદાન અમદાવાદ વડોદરા સુરત જામનગર ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાનું આવતીકાલે યોજાશે મતદાન 6 મહાનગરપાલિકાની 576 બેઠકો પર 2276 ઉમેદવારો મેદાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે મોડી સાંજે અમિત શાહનું થશે આગમન અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કરશે મતદાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આજે ભરૂચમાં સીઆર પાટીલની વિશાળ રેલીનું આયોજન આજે સાંજે 4 વાગે યોજાશે પાટીલની વિશાળ રેલી જ્યારે સાંજે 5 વાગે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં યોજાશે જાહેરસભા આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓને આપ્યો આખરી ઓપ અમદાવાદ શહેરમાં કુલ 16 સ્થળો પર કામગીરી દરેક મતદાન મથક માટે મશીનરી વહેંચણી પ્રક્રિયા હાથ ધરાઈ એક સ્થળ પરથી 3 વોર્ડમાં પહોંચાઈ રહ્યા છે ઈવીએમ મશીન બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ રદ થવા મામલે આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી ચૂંટણી પંચે આજે કોર્ટમાં સોગંદનામું રજૂ કરશે ઉમેદવારોને સાંભળ્યા વિના ફોર્મ રદ કરાયા હોવાનો આરોપ અરજદારે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણીની કરી હતી રજૂઆત અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો પર 773 ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં 24,14,483 પુરૂષ મતદારો 22,10,109 સ્ત્રી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રવિવારે કુલ 46,24,592 મતદારો મતદાન કરશે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો પરથી 484 ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં 18,17,126 પુરૂષ મતદારો અને 14,71,150 સ્ત્રી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રવિવારે કુલ 32,81,276 મતદારો મતદાન કરશે વડોદરામાં મહાનગરપાલિકાના 19 વોર્ડની 76 બેઠકો પર 279 ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં 7,40,885 પુરૂષ મતદારો અને 7,05,327 સ્ત્રી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રવિવારે કુલ 14,46,212 મતદારો મતદાન કરશે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો પર 293 ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં 5,67,000 પુરૂષ મતદારો અને 5,26,990 સ્ત્રી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રવિવારે કુલ 10,93,991 મતદારો મતદાન કરશે જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો પર 236 ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં 2,50,269 પુરૂષ મતદારો અને 2,38,727 સ્ત્રી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રવિવારે કુલ 4,88,996 મતદારો મતદાન કરશે ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર 211 ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં 2,70,677 પુરૂષ મતદારો અને 2,54,237 સ્ત્રી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રવિવારે કુલ 5,24,914 મતદારો મતદાન કરશે જૂનાગઢના મેંદરડામાં ભાજપે કર્યો અનોખો પ્રચાર મતદારોને રીઝવવા ખેડૂત પુત્ર તરીકે ભાજપના ઉમેદવારે બળદગાડામાં લોકો વચ્ચે જઈને પ્રચાર કર્યો ઉમેદવાર હરીશ ટુંબરે હાથમાં પાઘડી હળ અને બળદગાડામાં બેસીને ખેડૂત પુત્ર તરીકે મતદારો પાસે મત માંગ્યા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલમાં થઈ શકે છે જાહેર મહાનગરપાલિકાની રાજ્ય ચૂંટણી આયોગે વોર્ડના સીમાંકન જાહેર કર્યા નવા સીમાંકન પછી અનામત બેઠકોને મળશે પ્રાથમિકતા 6 મહાનગરપાલિકામાં 21 તારીખે મતદાન માટે ગુજરાત પોલીસ સજ્જ 21,777 પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની 44 કંપની તૈનાત રહેશે 136 રિસ્પોન્સ ટીમ અને 227 પોલીસ મોબાઈલ ટીમ રહેશે ખડેપગે ચૂંટણીને પગલે 312 અધિકારીઓ તડીપાર અપરાધીઓ તડીપાર અને 300થી વધુ અપરાધી સામે પાછા કરાયા જ્યારે 7 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ કબજે કરાયો અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા
હવે મતદાનના દિવસે સુધી ઘરે ઘરે જઈને પ્રચાર કરશે ઉમેદવારો। આણંદમાં ભાજપના પ્રમુખે કોંગ્રેસ પર પ્રહાર કર્યા, કહ્યું કે મેડમ નારાજ થાય એટલે કોંગ્રેસ જેવો સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી જતા। કોંગ્રેસે આજ દિન સુધી લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે। અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિક વેકરિયાએ 10 હોદ્દેદારોને સભ્યપદેથી કર્યા સસ્પેન્ડ। ભાજપે એક સાથે 10 હોદ્દેદારોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા। અન્ય પક્ષોમાંથી ચૂંટણી લડનારા અને પક્ષ વિરોધી કામગીરી કરનારા બદલ કાર્યવાહી કરવામાં આવી। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયતમાં સુધારો, આજે હોસ્પિટલમાંથી સીએમને મળી શકે છે રજા। મુખ્યમંત્રીના રેમડેસિવિરના ઇન્જેક્શન પૂરા થયા। કોરોના કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો હવે ફરી શરૂ થઈ શકે છે। એક વર્ષના વિરામ બાદ માર્ચ મહિનામાં લોકલ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે। હાલ માત્ર સ્પેશિયલ ટ્રેનો શરૂ થઈ। દિલ્હીમાં સતત 12મા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો। આજે પેટ્રોલના ભાવમાં 39 પૈસાનો વધારો કરાતા ભાવ 90.58 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલના ભાવમાં 37 પૈસાનો વધારો કરાતા ભાવ 80.97 રૂપિયા પ્રતિ લીટર રહ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 6ઠી બેઠકમાં ભાગ લેશે। વિડીયો કોન્ફરન્સિંગથી યોજાયેલી બેઠકમાં કૃષિ, ઇન્ફાસ્ટ્રક્ચર, માનવ સંસાધન વિકાસ, સ્વાસ્થ્ય સહિતના વિષયોની ચર્ચા થશે। આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નર સામેલ થશે। આજે ભારત અને ચીન વચ્ચે બેઠક મળશે, જેમાં ચીન અને ભારતના સેનાના ઉચ્ચ કમાન્ડર વચ્ચે 10મી વખત વાતચીત થશે। ચીનના કબૂલનામામાં બાદ હવે આગળની સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરાશે। ચીને પોતાના બચાવ માટે અગાઉ થયેલી ઘર્ષણનો વીડિયો જાહેર કર્યો હતો અને ઘર્ષણના દોષનો ટોપલો ભારત પર ઢોળ્યો। નાસાના રોવરની મંગળ ગ્રહ પર સફળ લેન્ડિંગના થોડા કલાકો બાદ ઇસરોના પ્રમુખ કે સિવને કહ્યું કે ભારતનું આગામી મિશન ઓર્બિટર મિશન હશે। મિશનનો પ્રારંભ ક્યારે થશે તે અંગે કોઈપણ માહિતી આપી નથી। તેમણે કહ્યું કે ચંદ્રયાન 3 બાદ જ આ મિશન લોન્ચ કરાશે। દિલ્હીમાં વહેલી સવારે ફરી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાય। શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસ થવાથી વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થયો, જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં 2 યુવતીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। મુખ્ય આરોપીનું નામ વિનય છે, જ્યારે બીજો એક સગીર છે। આરોપી યુવતીને જંતુનાશક વાળું પાણી આપતા યુવતીનું મોત થયું હતું।